वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 38मु चालू कथा प्रसंग। भगवान श्री हरि कया कारण थी दरबार भक्तों ने त्या रह्या छे आपने श्रवण कर्यो। दरबारों में स्त्री पुरुष नी मर्यादाओ सहज हती, वाणी नो संयम परंपराथी चालो आवतो हतो। आ बाबत जोईने श्रीजी महाराजे नक्की कर्यु अमारे आ काठियावाड़मां काठीना प्रदेशमां रहेवू छे। एनो अर्थ ए छे जेना जीवनमां बे बाबत होय, वाणीनो संयम अने स्त्री पुरुषनी मर्यादाओ दृढ, त्यां भगवानने रहेवानुं मन थाय, ત્યાં ભગવાન સહેજે સામે ચાલીને આવે છે। કુંડળના રાયબા વગેરે વલુબાઈ વગેરે મૂર્તિને કેવી રીતે ધારતા, હરત ફરત કરત ઘર કામા પલ નાહી બેસારત શ્યામા હાલર કે लकड़ी की नाई, हालर के लकड़ी की नाई, नैन में मूर्ति रखे हर खाई, नैन में मूर्ति रखे हर खाई। हरता फरता घरनू काम करता અખંડ એ મૂર્તિને આંખોમાં રાખતા, હૃદયમાં ધારતા, એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, ધર્મસુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા, હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે। મૂર્તિ અને મંત્ર આપણા જીવનના લક્ષ્ય બનાવી દઈએ, આદત પાડો, સ્વામિનારાયણ 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 હાલતા ચાલતા બોલવાની, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે। બધા પાપ બાળવા માટેની સારી સસ્તી અને સરળ દવા એટલે ભગવાનનું નામ।
હરેર્નામેવ 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 કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કળિયુગમાં ભગવાનનું નામ એના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. દરબારો આવી રીતે મંત્ર ને મૂર્તિમાં જોડાયા હતા. એક કાઠી હરિભક્ત, એમનું નામ નાનખાચર હતું, તે શ્રીહરિના અશ્વની સેવા કરતા અને તેમને સત્સંગનું આખું જગત ઓળખતું. તેઓ અશ્વને પલાણ વગેરે સામાનથી શણગારી અતિશય સુશોભિત કરીને લાવ્યા. શ્રીહરિએ તેના ઉપર સવારી કરી અને તે સમયે સંતો આગળ ચાલતા થયા. મુક્તાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને શ્રીહરિએ રથમાં બેસાડ્યા, બીજા મોટા સંતોને બળદગાડીઓમાં બેસાડ્યા. કુંડળ ગામના બધા ખેડૂત ભક્તોએ વગર કહીએ સદભાવનાથી ગાડા જોડ્યા. જ્યાં શ્રીહરિ ચાલવા માટે તૈયાર થઈને ઊભા હતા ત્યાં તે બધી સવારી આવી. વાળાક પ્રદેશમાં ચારદિકા કરીને એક ગામ છે. ત્યાંના એક ચારણ જાતિના હરિભક્ત ભોજાભાઈ નામે પ્રસિદ્ધ હતા. તેના ભાઈ કર્મણ નામે હતા. બંને મહાન નિષ્કામી અને સમાધિનિષ્ઠ હરિભક્ત હતા. યોગી જેવા તે બંને ભક્તોને તુલ્ય સંસારમાં બીજું કોઈ કહેવાય નહીં. ભોજાચારણ અને એમના ભાઈ કર્મણ આ બંને ગઢવી હતા. ભોજાચારણની આપણા સત્સંગમાં જૂના ગ્રંથોમાં ખૂબ સરસ સરસ વાતો આવે છે. કેવા હતા? હરે કો મહિમા જાણત પૂરા, હરે કો મહિમા જાણત પૂરા, ઓર મત સબ જાણત કૂરા, ઓર મત સબ જાણત કૂરા. તિન મે ભોજા ભાઈ કરતે હા, તિન મે ભોજા ભાઈ કરતે હા, વાત કરે બળ વા નહીં એ હા, વાત કરે બલ વા નહીં એ હા. તે ભોજાભાઈ અને ના ભાઈ બંને હરિ કો મહિમા જાણત પૂરા ભગવાનનો યથાર્થ મહિમા જાણતા હતા. આપણે મહિમા તો જાણીએ છીએ, થોડો જાણીએ છીએ અને ક્ષણિક જાણીએ છીએ. કથા સાંભળીએ ત્યારે ભગવાનનો મહિમા જાગે, પણ પાછી 2 કલાક પછી બોલો એવો ને એવો મહિમા રહી છે. આપણો મહિમા ટેમ્પરરી છે, ક્ષણિક છે અને અધૂરો છે. આટલી જ મુસીબત છે બસ. ભગવાનનો મહિમા પૂરેપૂરો જાણતા, બીજા બધા ખોટા મતોને તો જુઠ્ઠા માનતા. અને એમાં પણ ભોજાભાઈ તો ખૂબ જ ભગવાનના બળની વાતો કરતા. સદગુરુ રામાનંદ સ્વામીએ તેમને આજ્ઞા કરેલી, વાળાક, કાઠિયાવાડ, હાલર, કચ્છ, ઝાલાવાડ, ગોહિલવાડ, સોરઠ અને ભાલ એ બધા પ્રદેશોમાં તમારે ફરવું અને નિર્બાધપણે ભગવદ્ વાર્તાઓ કરવી, કોઈ સાથે લડાઈ કરવી નહીં. આવી રામાનંદ સ્વામીની આજ્ઞા હોવાથી ગુરુ રામાનંદ સ્વામીને વિશે આ ભોજાચારણને એવી પ્રતીતિ. આ ભોજાચારણ કાર્યાણી ગામના માચા ખાચરના મિત્ર હતા. બંને એવા મિત્ર, બંનેએ સંકલ્પ કર્યો કે આપણું આ જીવન ભગવાનને માટે છે, આપણે પ્રગટ ભગવાનને શોધવા. બંને અલગ અલગ દિશામાં નીકળ્યા. શરત કરી, તને જો ભગવાન મળે તો તારે પાછું આવી મને કહેવું, તને ભગવાન મળે તો તારે પાછું આવી મને જણાવવું. ભગવાનની ભૂખ જેના હૃદયમાં સહજ હતી, આજના માણસને પૈસાની ભૂખ છે, પદાર્થોની ભૂખ છે, પ્રતિષ્ઠાની ભૂખ છે, પુત્ર કે પત્નીની ભૂખ છે, પરમાત્માની ભૂખ
કેટલાના હૃદયમાં. હમણાં કીર્તન સાંભળ્યું ને, મોહનજીને મળવારે, ભૂધરજીને ભેટવારે, તલસે છે મારું મન. ભગવાનને મેળવાની ભૂખ હતી. રામાનંદ સ્વામી મળ્યા, હૈયામાં હા પડી ગઈ, ભગવાન છે. બંનેને પ્રતીતિ આવી. પછી તો બંને રામાનંદ સ્વામીને આશ્રિત થયા. રામાનંદ સ્વામીના આશ્રિત એકાંતિક ભક્તોમાં ભોજાચારણનું નામ છે. અને એવી બળવાન વાતો કરતા, કહેવાય છે કે રામાનંદ સ્વામીની આજ્ઞાથી કેટલા ગામોમાં સત્સંગ ભોજાચારણે કરાવેલો. આજે કથા સાંભળનારા ભક્તોને પણ એક નાની ટકોર આપણે કરીએ. આ કથા ખાલી કાન સુધી રાખશું કે પછી જીભ સુધી લઈ જવી છે? કથા સાંભળો, સાંભળ્યા પછી વિચારો, વિચાર્યા પછી વાગોળો, વાગોળ્યા પછી એની વાતો કરો. તમે જે સમજ્યા છો, તમે જે તમારા જીવનમાં સાર કાઢ્યો છે એની વાતો કરો. અરે ગુણાત્યાનંદ સ્વામી કહે, ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. આપણા પૂજ્યપાદ ગુરુજીએ યાત્રામાં, હિમાલય માનસરોવરની યાત્રામાં એક દિવસની કથામાં હરિભક્તોને ખૂબ સારી ટકોર કરી હતી કે વાલા ભક્તો, હવે તો એક કામ કરવાનું છે. આપણે જેવા મહારાજને ઓળખ્યા છે, આપણે જેવા મહારાજને જાણ્યા છે, એવા બીજા જીવોને ઓળખાવા છે, બીજા જીવોને જણાવવા છે. ગુરુજીનું આ મિશન છે, આપણે મિશનમાં ભાગીદાર બનવું પડશે. આજે યાદ કરીશ આપણા લાલજી ભગતને. લોયાધામ પરિવારના લગભગ બધા ભક્તો સારી રીતે જાણે લાલજી ભગતનું આ અંગ એવું છે, એવું જબરજસ્ત અંગ છે. આવા અંગવાળા ભક્તો પર મહારાજ, સંતો ને ભક્તો અતિરાજી થાય. કારણ કે લાલજી ભગત કોઈને ફોન કરે, કથા વાર્તાની વાત શરૂ થાય, એક કલાક, બે કલાક, ત્રણ ત્રણ કલાક ફોનમાં કથા વાર્તા સંભળાવે છે, મહારાજની વાતો કરે છે. હું તમને પૂછું, તમે ફોનમાં ક્યારે ભગવાનની વાત કરી છે? કોઈને ભગવાનની વાત સંભળાવી છે? આ કરવાની જરૂર છે. અત્યારે પુરુષો પુરુષોમાં, બહેનો બહેનોમાં આ વિવેક ચૂકવાનો નથી. પુરુષો જો બહેનોમાં વાત કરવા જશે, પતિ પત્નીને કરી શકે પણ ત્યાંથી આગળ નહીં, મહારાજનીમાં હા નથી. પણ પુરુષ ભક્તો પુરુષો સુધી, બહેનો બહેનો સુધી જો ભગવાનની વાતો કરતા થઈ જશે ને, સામેવાળા જીવને કેટલું અડે છે કેટલું નથી અડતું એ તો ઠાકોરજીની ઈચ્છા. કારણ કે આપણે મહારાજને જ્યારે સંભાળીને બોલીએ છીએ ત્યારે આપણે નથી બોલતા, આપણામાં રહીને મહારાજ બોલે છે. પણ આ કરવાનો સમય છે અત્યારે. ભોજાચરણને આવું અંગ હતું. પાખંડી ગુરુ દેના બતાયે, બાત રૂપ આરસે બતાયે, પાખંડી ગુરુ દેના દેખાયે, બાત રૂપ આરસે બતાયે, મુખ હી આપ આપ કો જૈસા, મુખ હી આપ આપ કો જૈસા, ઇન મે દેખ મે આવે તેસા. કેવી સરસ વાત આવી! શું કરતા? વાતરૂપી દર્પણ બતાવીને શાસ્ત્રની વાત કરતા કે આમ શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રને દર્પણની ઉપમા શાસ્ત્રમાં આપવામાં આવી છે. અરીસાને તમે સામે લાવો, તમારું કાળું મોઢું કાળું જ દેખાશે અને ગોરું મુખ ગોરું જ દેખાશે. અરીસો ક્યારેય ખોટું નથી બતાડી શકતો, દંભ નથી કરતો. એમ શાસ્ત્રની વાતો જ્યારે શરૂ થાય ને ત્યારે શું થતું? પાખંડી ગુરુને દેખાડી દેતા, લોકોને ખબર પડી જતી. પોતાનું મુખ જેવું હોય તેવું દર્પણમાં આપોઆપ દેખાઈ આવે છે. વગર કહે દર્પણમાં જે જેવું હોય તે દેખાઈ આવે છે. સત્સંગની વાત કરવી તે ભગવાનને હૃદયમાં ધારીને કરવી, પોતાનું મિથ્યા ડાહપણ છોડી દઈને કરવી. હું ભગવાનની વાત કરું છું,
અને આ શાસ્ત્રોની વાતમાં મારું જો ડાપણ ઉમેરું ને તો એ વાતમાં ભગવાન ન પડે. હું આ શાસ્ત્રની વાત કરું છું, આ વાતને કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને કરું ને તો એમાં ભગવાન ન પડે. હું આ શાસ્ત્રની વાત કરું છું, એમાં મારા વ્યક્તિગત રાગ અને દ્વેષને ઉમેરીને જો કરું ને તો એમાં ભગવાન ન પડે. મહારાજને ધારીને મિથ્યા પોતાનું આડંબર અભિમાન છોડીને જ્યારે ભગવાનની વાતો થાય છે ને, ત્યારે એવી વાતોથી અનંત આત્મા બ્રહ્મરૂપ થાય છે, અનંત આત્મા અક્ષરરૂપ બને છે અને એમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થાય છે. હરિ ઈચ્છા હોય ત્યું બની આવે, આપ કો ધાર્યો બણસે જાવે. સબ જન કુ હોના હે રાજા, હરિ ધારે બિન હોતન કાજા. સબ જન કુ હોના હે રાજા, હરિ ધારે બિન હોતન કાજા. હરિ ઈચ્છા હોય ત્યું બની આવે. કેવું સરસ લખ્યું, કેટલું સરસ. ડોંગરેજી મહારાજ એક વાત કરતા, સુખદેવજી પરમ ભાગવત સંત એટલા માટે છે. સુખદેવજીની વાતોથી પરીક્ષિતનું કલ્યાણ થયું ને આજ દિવસ સુધી અનંત આત્માઓનું કલ્યાણ થયું એટલા માટે કે સુખદેવજી સુધારાવાદી નહોતા. એણે કથા કરી પોતાના આત્માને સુખ આપવાને માટે, એણે કથા કરી પોતાના આત્માને સંભળાવવા માટે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે, સ્વાંતઃ સુખાય રઘુના તુલસી રઘુનાથ ગાથા. આ તુલસીદાસજી કહે છે, રામચરિત માનસ મેં લખ્યું છે, મારા મનરૂપી શ્રોતાને સંભળાવવાને માટે. હું એમ માની લઉં હું વક્તા છું, તમે બધા શ્રોતા છો. હું એમ માની લઉં હું જ્ઞાની છું, તમે બધા અજ્ઞાની છો. આ અભિમાન વક્તાના કલ્યાણને બગાડનારું છે. વક્તા પોતે પણ શ્રોતા છે, પ્રથમ શ્રોતા છે. પોતાના મનને શ્રોતા માનીને આ ભગવાનની કથા સંભળાવે. આવી રીતે જ્યારે વક્તા વાતો કરે ત્યારે એની વાતોમાં ભગવાન ભળે અને એની વાતોથી અનંત જીવોના કલ્યાણ થાય. તમે જોયું છે, પૂજ્ય ગુરુજી જ્યારે વાતો કરતા હોય, જેમ કોઈ તીર નાખનાર હોય અને એના તીરથી કોઈની છાતી વિંધાય, એમ એ મોટા પુરુષના એક એક શબ્દે આપણે જોયું છે, અનુભવ્યું છે, લોકોના હૃદય વિંધાતા હોય. આ ભોજાચારણ એની એક વાત હરિચરિત્રામૃત સાગરમાં પણ આવે છે, ઘણા બધા ગ્રંથોમાં આવે છે. મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને ઝાલાવાડમાં ફરવા માટે મોકલ્યા. નવા ગામોમાં નવા માણસોને ત્યાં સંતોને જવાનું થાય, અપમાન અને અનાદર સંતોને રોજ ભોગવવાનો. ઝાલાવાડમાં ફરનારા ભોજાચારણને આ ગમ્યું નહીં. ભોજાભાઈ ગઢવી પહેલેથી ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને ત્યાંના માણસોને સંતોની રીત, સંતોની વર્તણૂક આ બધું સમજાવવા લાગ્યા. આ સાધુ જુદા છે, આ તો હંસ જેવા છે. આવા સાધુના દર્શનથી અનંત આત્માના કલ્યાણ થાય એવા છે. જીવ પ્રાણી માત્રના પાપને બાળી નાખે એવું એ સાધુનું દર્શન પુણ્યવાળું છે. સંતોનો મહિમા કહે, સંતો પધારે ત્યારે કેવી તૈયારી કરવી એ બધી વાત સમજાવે. ધાંગધ્રા સુધી પહોંચ્યા. ધાંગધ્રાના રાજા સત્સંગી નહોતા, પણ ગઢવી ભોજાભાઈની જીહવાએ કરીને બહુ પ્રભાવિત થયા. ચારણ ભોજાભાઈએ રાજાને પણ સંતોનો અતિશય ગુણ કહ્યો. મહારાજ સાધુ ઘણા જોયા હશે, પણ આ સાધુ એકવાર દર્શન કરવા જેવા છે. પણ બાપજી સાધુને બોલાવો ને ત્યારે બહેનોને થોડા દૂર રાખજો. અમારા આ સાધુ બહેનોથી નજીક નથી આવતા, એને અડતા નથી. સ્ત્રી કે ધનમાં એની નજર નથી, તમારી ભેટ સોગાદ એ જોતા નથી, તમારો ભાવ અને પ્રેમ જોશે.
વાતો સાંભળી રાજાને એટલો મોટો ગુણ આવ્યો, સંતોને બોલાવ્યા, સંતોનું સ્વાગત કર્યું, ગામમાં રાજાના ગુરુ તરીકે પૂજાતા વૈરાગી બાવાઓ ખાખીઓ બળી મર્યા, આગ લાગી ગઈ. અને આ રોગ તો ચાલુ જ છે, પહેલેથી જ મંદિરોમાં વધારે ચાલુ છે આ રોગ. એવા આગથી સળગ્યા બાવાઓ કે આ ભોજાચારણ, એણે આ બધું કર્યું છે, રાહ જોવે કે એકાદ વાર જો લાગ મળે ને તો તોડી નાખીએ. ભોજાચારણ નીકળ્યા છે, એવા મહારાજના એકાંતિક ભક્ત હતા, હાથમાં માળા રાખે, અખંડ ભગવાનનું ભજન કરે. ભોજાચારણ નીકળ્યા છે, બે ચાર ખાખી બાવા આવ્યા, ભોજાચારણને માર્યા અને મારીને એનું કાંડું તોડી નાખ્યું. બોલો, આવા ઘોરી બાવા હતા. ક્યાં ભગવાન સ્વામિનારાયણના સાધુ કીડી જેવા જીવને દુખવે નહીં, અને ક્યાં આ પાખંડી દંભી બાવાઓ. ભોજાચારનું કાંડું તો તોડી નાખ્યું મારી મારીને, પણ આ ભગત એવા નિર્દોષ, સ્વામિનારાયણ 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 કરે. બાવાઓ ડરી ગયા કે હવે આટલો મોટો પુરાવો રાજા પાસે જશે, આપણને દંડ થશે. એટલે બાવાઓ સામે ચાલીને રાજા પાસે રડતા રડતા ગયા અને રાજા પાસે વાત કરી, ફરિયાદ કરી. જુઓ, એક ખોટું કરનાર બીજું ખોટું કરે જ છે. શાસ્ત્રમાં ખોટું કર્યા પછી પ્રાયશ્ચિત એટલે કરવાનું છે. પૂજ્ય ગુરુજી સરસ વાતો કરે સંતોની સભામાં, ક્યારેક ભૂલ થઈ જાય ને, એ મોટી ભૂલ નથી, પણ ભૂલ કરવાની આદત પડી જાય ને, એ બહુ મોટી ભૂલ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થાય તો ભગવાન માફ કરી દેશે, પણ ભૂલ કરવાની આદત જો પડી જાય ને, એને મહારાજ માફ નથી કરતા. આજના માણસને ટેવ પડી ગઈ છે, નથી લાગતો દાદા? સવારથી સાંજ સુધીમાં બે ખોટું ન કરે ને, બે વાત ખોટી જુએ નહીં ને, બે વાત ખોટી સાંભળે નહીં ને, બે ચાર વાત ખોટી બોલે નહીં ને, ત્યાં સુધી એને ઊંઘ ન આવે. આદત પડી ગઈ છે, નથી લાગતું એવું? ટેવ પડી ગઈ છે, નથી લાગતું એવું? તમે બધા અંતરદ્રષ્ટિ કરો, ઘણા કામ એવા છે તમારે નથી કરવા, તમારે નથી બોલવું, તમારે નથી જોવું, તો પણ થઈ જાય છે કે નહીં? એનો અર્થ ટેવ પડી ગઈ છે, એનો અર્થ એ આપણો સ્વભાવ છે, એનો અર્થ એ આપણી પ્રકૃતિ છે, એનો અર્થ એ જ આપણી વાસના છે. એ વાસના આપણને મારી નાખશે જો સાવધાન નહીં રહીએ તો. આ ભોજાચારણ એનું કાંડું કાપી નાખ્યું, બાવાઓ ડરી ગયા અને રાજા પાસે આવીને ફરિયાદ કરી, મહારાજ પેલો ભોજો નથી આ, એણે અમને બદનામ કરવા માટે પોતાનો હાથ કાપી નાખ્યો. અને આખા ગામમાં કહે છે કે બાવાઓએ મને મારી, મારો હાથ ભાંગી નાખ્યો. અમે મહારાજ કંઈ એવા મૂર્ખા છીએ કે એનો હાથ તોડી નાખીએ? બોલો, આવી રીતે ફરિયાદ કોણે કરી? હવે કોઈ કોઈ આવો માણસ હોય કે કોઈકને બદનામ કરવા પોતાનો હાથ ભાંગી નાખે? ભોજાચારણ તો રાજા સુધી ગયા પણ નથી, અને અઘોરી બાવાઓ એક ખોટું કર્યું, એના ઉપર એણે બીજું ખોટું કામ કર્યું. રાજાને કંઈક ડાળમાં કાળું લાગ્યું, રાજાને થોડી તપાસ કરવી જોઈએ. તપાસ કરતા ગામની સાક્ષી સહિત વાત મળી આવી કે આ બાવાઓએ આવી રીતે ભોજાચારણને માર્યા. રાજા એટલા બધા ગુસ્સે થયા, એ અઘોરી બાવાને રાજાએ એવો દંડ આપ્યો, ગામની બહાર કાઢી મૂક્યા. હું કહેવા એ માગું છું, ભોજાચારણે આવી રીતે સંતોનો પક્ષ રાખેલો, ભોજાચારણે આવી રીતે સંતોને જે ગામમાં અનાદર થતા હતા એ ગામમાં સંતોનો મહિમા ભોજાચારણે જગાવેલો. એ કરી ભગતે એટલી સરસ વાત કરી, મને હૃદયમાં ઉતરી ગઈ કે સ્વામી, જેમ મહારાજને ઓળખાવા પડે ને, એમ સંતોને પણ ઓળખાવા પડે. સાધુની સાથે રહેનારા હરિભક્તોએ બે વાત શીખવી જોઈએ. સાધુની સાથે રહેનારા, સાધુની સાથે ફરનારા હરિભક્તોએ બે વાત શીખવી જોઈએ. આપણે કોઈને ત્યાં જઈએ તો આપણે જ પહેલેથી જે તે હરિભક્તને જણાવી દઈએ સંતોના ધર્મનિયમ વિવેક મર્યાદા કેવા છે. પણ જણાવતા પહેલા એકવાર સ્વામી સાથે જરાક ચોખવટ કરી લઈએ, ઘણીવાર પછી આપણે એને ખબર જ હોય ને આપણે ચાલુ કરી દઈએ બ્રહ્મજ્ઞાન, એવું ના થઈ જાય. અને બીજું કે સંતોની સાથે આપણે હોઈએ ત્યારે વ્યવહારિક વાતો ન કરતા મહારાજની, સંતોના મહિમાની જ વાતો કરીએ. સંતો જેમ ભગવાનને ઓળખાવે છે એમ હરિભક્તોએ સાધુને ઓળખાવા જોઈએ.
તો સાધુ દ્વારા અનંત જીવો ભગવાન સુધી પહોંચી જાય. ઓળખાણ વિના સાધુમાં મહિમા નથી જાગતો, અને મહિમા વિના જીવ જોડાતો નથી, અને જોડાયા વિના ભગવાન સુધી પહોંચતો નથી. સમજાણું તમને? ભોજાચારણે આવી રીતે વાતો કરીને સત્સંગ ખૂબ વિકસાવેલો, પણ પોતાનું અભિમાન ન રાખતા શું કહેતા? હરિ ઈચ્છા હોય ત્યું બની આવે, આપ કો ધાર્યો બનસે જાવે, સબ જન કુહો ના હે રાજા, હરિ ધારે બિન હો તન કાજા. ભગવાનની ઈચ્છા હોય તેમ બધું થાય. આપણે વાતો કરીએ એટલે બધા હરિભગત થઈ જાય, એકાંતિક થઈ જાય એવું નથી. એમાં પણ ભગવાનની ઈચ્છા કામ કરે છે. આપણું પોતાનું ધારું વણસી જાય અને નાશ પણ પામે. બધાને રાજા થવું છે, પણ ભગવાનની ઈચ્છા વિના કોઈ કામ થતું નથી. બોલો, થાય છે? એક ઝાડ ઉપર લાગેલું સુકું પાંદ પણ, સુકું પાંદ હોય ને એ સુકું પર્ણ પણ જમીન ઉપર પોતાની ઈચ્છાથી નીચે પડી શકતું નથી. બીજાની વાત ક્યાં કરવી? ભગવાન કરે છે, ભગવાન કરાવે છે, અને ભગવાન કરવા દે છે. ભગવાનના ત્રણ સ્વરૂપ છે. એક કર્તા સ્વરૂપ, બીજું અંતર્યામી સ્વરૂપ, અને ત્રીજું દયાળુ સ્વરૂપ. ભગવાન કોઈક કામ કરે છે એટલે પોતે જ કરે છે. આકાશમાંથી વરસાદ પડ્યો, કોણે પાડ્યો? બોલો તો ખરા દાદા, કોણે પાડ્યો? ભૂકંપ આવ્યો, કોણે, કોણ લેવા? ઘણા કામમાં ભગવાનનું કર્તાપણું દેખાય છે, પણ મોટા ભાગના કામ એવા છે જેમાં ભગવાનનું કર્તા સ્વરૂપ ને અંતર્યામી સ્વરૂપ છે. કયું સ્વરૂપ? એટલે ભગવાન કરે છે એના કરતા ભગવાન કરાવે છે. શું કરાવે છે? આપણે એમ બોલીએ કે મહારાજ મારા દ્વારા બોલે છે, મહારાજ આપણામાં રહીને જમે છે. આ દરેક સંતો ભક્તોની ભાવના હોય. અંતર્યામી સ્વરૂપ છે. પોતાની દરેક ક્રિયામાં ઠાકોરજીને સાથે રાખવા આપણે બેઠા છીએ, આપણી જોડે મહારાજ પણ બેઠા છે. ચાલીએ છીએ, આપણી જોડે મહારાજ પણ ચાલે છે. આપણી દરેક ક્રિયામાં ભગવાનને પરોવી દેવા અંતર્યામી સ્વરૂપ છે. કર્તા સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ અને દયાળુ સ્વરૂપ. કરવા દે છે. શું દાદા? એ દયાળુ સ્વરૂપ છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે, આટલું બધું આ દુનિયામાં ચારે બાજુ આમ તેમ ચાલ્યા કરે છે, અંધાધૂંધી કતલ આ બધું ચાલે, એમાં પણ ભગવાનની ઈચ્છા? કરવા દે છે, ત્યાં સુધી ચાલશે, અને ઉપરથી સ્વિચ પાડશે તો એક સેકન્ડ પણ કોઈનું ચાલવાનું નથી. એ મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય. માટે ભગવાનની ઈચ્છાથી જ કામ થાય છે. એટલે આપણે તો ભગવાનને સંભાળી ભગવાનનો મહિમા ગાવો. કોઈ સમજે તો પણ મહારાજની ઈચ્છા, ન સમજે તો પણ મહારાજની ઈચ્છા. ગુરુજી કેટલી સરસ વાત કરે, સલાટ કૂવો ખોદે, પાણી નીકળે તો પણ એને મજૂરી મળે, પાણી ન નીકળે તો પણ એની મજૂરી તો પાકી. પાણી નીકળવું ન નીકળવું એ ભગવાનના હાથની વસ્તુ, પણ આપણે ઠાકોરજીના મજૂર છીએ. આ સત્સંગના બાગમાં આપણે કૂવા ખોદીએ, સરસ મજાનું મીઠું મધ જેવું પાણી નીકળે એવી આશા રાખીએ, મહેનત કરીએ. મહારાજની ઈચ્છા હોય તો લાખો જીવોને સત્સંગ થાય, મહારાજની ઈચ્છા ન હોય તો એકેય ના થાય. પણ દાખલો શરૂ રાખીએ, નિરાશ થયા વિના, હતાશ થયા વિના, પછી જુઓ. હે ભોજાચરણ, આવી રીતે શ્રીહરિની વાત એટલે કે તેમનું સ્વરૂપ. સદાચારમય ધર્મ વગેરે સત્ય છે, તે સિવાયની બધી વાતો અસત્ય છે. આવું મનમાં વિચારીને ધર્મપરાયણ થઈને ફરવું. ધર્મ એક જોરદાર ખડગ છે, એવું બીજું કોઈ ખડગ નથી. જેમ નટ ઊંચે આકાશમાં દોર બાંધીને ખેલ કરે છે, તેમ ધર્મ છે તે ખાંડાનો ખેલ છે. જે નટને એકાગ્રતા અને સંતુલન બંને હોય તે જ દોર ઉપર ચઢીને ખેલ કરી શકે, તે સિવાયનો મનુષ્ય ખેલ કરી શકે નહીં.
શ્રીજી મહારાજની દરેક વાતમાં ધર્મનું પ્રધાનપણું હતું. મહારાજની દરેક વાતનો સાર ભક્તિના પ્રવર્તનનો હતો, દરેક વાતનો. પણ ફેર એટલો હતો, ધર્મે સહિત ભક્તિ કરવી. બસ ધર્મ છે એ ખડગ સમાન છે, તલવાર સમાન છે. જેમ તલવાર હોય એ કાપી નાખે છે, એમ ધર્મ જીવના કુત્સિત કર્મોને કાપી નાખે છે. એકવાર ધર્મ આવે ને જીવનમાં, પછી ખરાબ કર્મ એના કપાઈ જાય. ખરાબ કર્મ કરવાની ઈચ્છા થાય જ નહીં, કોઈ બળજબરીથી કરાવે તો પણ કરી શકે નહીં. ધર્મ છે એ ખાંડાનો ખેલ છે. નટ જેમ દોરડા ઉપર ચડે ને, સુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયઃ વદંતી. ઉપનિષદો એમ કહે છે, તલવારની ધાર ઉપર ચાલવું એના જેવું ધર્મના માર્ગે ચાલવું કઠણ છે. ભગવાનનો રસ્તો હરિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનું કામજી. એટલે અઘરો તો છે માર્ગ. આવી રીતે ભોજાચારણ, નિષ્કામી હતા બંને ભાઈઓ, એકાંતિક ભક્ત હતા, ગામોગામ ફરતા, સત્સંગની વાતો કરતા, જીવોને ભગવાનમાં જોડવા પ્રયત્ન કરતા. આવી રીતની સદગુરુ રામાનંદ સ્વામીએ કરેલી આજ્ઞાને શિરે ચડાવીને શ્રીહરિના યશને ગાતા થકા સત્સંગમાં ફરવા લાગ્યા. આપણા ઘણા બધા એવા ભક્તો છે, હું યાદ કરું કથા સાંભળનારા, પણ બધાને પણ મારી વિનંતી વિવેકથી કે આપણે આપણા મિત્રોમાં, સગા સંબંધીઓમાં, સ્નેહીજનોમાં પણ ભગવાનની વાતો કરવાનો અભ્યાસ કરવો જોઈએ. વિવેકથી મહારાજને સંભાળીને જો વાતો કરશો ને, તો આ દિવ્ય સત્સંગ ઘર ઘર સુધી પહોંચશે, ઘર ઘર સુધી, પરિવાર પરિવાર સુધી. આપણા લોયાધામ પરિવારના બે ચાર બાળકો એવા છે, જે બાળકોએ પોતાના પરિવારમાં એવા સારા સંસ્કાર નાખ્યા છે, વાતોએ કરીને પરિવારમાં માતા પિતાને સત્સંગનો રંગ લગાડી દીધો છે. માટે આ કેટલી સરસ વાત. ભોજાચારણ જે દેશમાં ગયા તે દેશમાં બધે સદગુરુ રામાનંદ સ્વામીના પ્રતાપથી સત્સંગ કરાવ્યો. મોટા કહેવાતા રાજાઓને પણ તેમણે નિયમ ધરાવ્યા. માચા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર ઇત્યાદિ દરબારો પૂરા હરિભક્ત થયા. કોના લીધે? આ બધાના પાયામાં ભોજાચારણ કારણ હતા. બીજી જાતિના પણ જે કાઠી દરબારો હતા તેમને એક એક બબ્બે નિયમ ધરાવ્યા. ભોજાચારણ એકવાર સારંગપુર આવેલા ત્યારે તેમણે બધા જ કાઠી દરબારોને નિયમ વર્તમાન ધરાવીને પાક્કા હરિભક્ત કર્યા અને બધાને ભગવાનની સન્મુખ કર્યા. બોલો, સ્વામી કેટલા રાજી છે, કેટલા આધારાનંદ સ્વામી રાજી છે. જુઓ તમે, આ ભોજાચારણે રાજા મહારાજાઓને નિયમ આપેલા, કોઈકને એક નિયમ, કોઈકને બબ્બે નિયમ આપેલા. આ કથા કહેવા શું માગે છે? આપણે પણ આપણું જીવન નિયમ સાથે નિયમિત કરીએ, અને ત્યારબાદ આપણા યોગમાં કોઈ ભગવાનનો ભક્ત આવ્યો હોય, દર્શનનું નિયમ ન હોય, માળા કરવાનું નિયમ ન હોય, પૂજા કરવાનું નિયમ ન હોય, એકાદશી કરવાનું નિયમ ન હોય, ક્યારેક સમજાવીએ, ક્યારેક ટકોર કરીએ દાદા, ક્યારેક વાત કરીએ, અને ભગવાનની વાત એમાં બળ તો છે જ, ભગવાન ભળે. પણ આ કરવાનું છે અત્યારે. ગુણાત્યાનંદ સ્વામીએ ચાર વાત શ્રીજી મહારાજને પૂછી, માંદા સાધુની સેવા કરવી, આત્મારૂપ થઈને ધ્યાન કરવું, ત્રીજી વાત છે દેહાદ સ્વામી કે દેહાભ્યાસ ઓછો કરી આત્મારૂપે થવું, અને ચોથી વાત ભગવાનની કથા વાર્તા કરવી. આમાં શ્રેષ્ઠ કયું? તમે આજ્ઞા કરો તે કરું. અને ત્યારે શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે સ્વામી ભગવાનની કથા વાર્તા કરો. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, તે દિવસથી અમે આ પોથી ખોલી તે ક્યારેય પાછી બંધ નથી કરી. આજથી નક્કી કરો, કથા સાંભળો છો, હવે તમે મંતવ્ય લખો છો એટલે તમે કથાનું મનન પણ કરવા લાગ્યા, કથા બરાબર ચોક્કસાઈથી તમે યાદ રાખો છો, કથાના શબ્દો શાસ્ત્ર પ્રમાણે પકડો છો, હવે એ શબ્દોની પ્રસાદી વહેંચતા શીખો, લોકો સુધી પહોંચતાડતા શીખો,
જે આપણા યોગમાં હોય, જેને આપણે ફોન પર વાત કરીએ, એવા કોઈક ભક્તો તો હોય કે જેને આપણે બે મિનિટ ભગવાનની વાતો કરીએ. આ અંગ પાડવાની જરૂર છે. અંગ નથી પડ્યા, ઘણા તો ફોન કરે અડધો કલાક, હા હિ હિ, એ જ, એના સિવાય બીજી વાત જ ના હોય. શું ખાધું ને, શું જોયું ને, શું પીધું, એના સિવાય બીજી વાત નહીં. તું ક્યાં હતો ને, બરાબર. આ અંગ પાડવાની જરૂર છે. બોલો હરીશભાઈ, નિયમ આપ્યા હે. આજે આપણા હરિભક્તોમાં આપણા અલ્પેશ ભગત, આપણા પૂર્વેશ ભગત સિંગાળા છે, મિતેશ ભગત ભાદાણી છે, આ બધા પરિવારોમાં સત્સંગ પહોંચ્યો એનું મૂળ કારણ અલ્પેશ ભગત છે. સંતોની મહેનત, પણ સાથે સાથે અલ્પેશ ભગતનો પણ એવો દાખલો. આપણા મેકનના ભક્તો છે, શિકાગોના ભક્તો છે, કેનેડાના ભક્તો છે, પણ બધા ભક્તો વિવેકથી, ધ્યાન રાખજો વિવેકથી, પાછું કે સ્વામીએ કીધું છે ને પછી બાજુવાળાને પડોશી ધોળિયાને પકડીને ચાલુ કરી દે વાતો, જોજો ભાઈ, વિવેકથી, અભિમાન છોડીને, શાસ્ત્રની જે વાત હોય એ પ્રમાણે, ભગવાનને સંભાળીને. કોઈ યોગ્ય મુમુક્ષુ જીવ આવે, આપણા સ્નેહી હોય, સંબંધી હોય, સગા હોય, સ્વજન હોય, એને સંભળાવીએ તો એમાં ચોક્કસ આપણને પરિણામ સારું મળે. એક જીવ ભગવાનના શરણે જાય, એક જીવ ભગવાનના શરણે જાય તો આખું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે છે. એક બ્રહ્માંડ ડૂબી જતું હોય, કેટલા મંદિરો, કેટલી ગાયો, કેટલા સાધુઓ એમાં ડૂબી મરે, અને એ બ્રહ્માંડ બચાવો ને કેટલું મોટું પુણ્ય થાય, એટલું મોટું પુણ્ય એક જીવને ભગવાનને શરણે કરવાથી થાય છે. કારણ કે એ જીવ કાયમને માટે માયામાંથી નીકળી ગયો. એટલે આવું કામ કરીએ. અને ઘોડેસવાર થઈને જે બધા આવ્યા હતા તેમાં બે જ મુખ્ય હતા, એક જીવા ખાચર અને બીજા બાવા ખાચર. હવે પાછળનો જે પ્રસંગ ચાલુ હતો એ લખે છે. આ તો વચ્ચે ભોજાચરણની વાત હતી, એટલે સ્વામી આખું નિરૂપણ કર્યું. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા, સ્વામીની આજ્ઞાથી દેશ દેશાંતરમાં એમણે સત્સંગ કરાવ્યો હતો, નિયમ ધરાવ્યા હતા, રાજા મહારાજાઓ સુધી એણે આ સત્સંગની શાખ ફેલાવી હતી. કુંડળ ગામની વાત પાછી શરૂ થઈ. બે દરબારો હતા, તેઓ ડંકાને નિશાન લઈને આવ્યા હતા. તે વાત શ્રીહરિને કહી. શ્રીહરિ તેમની વાત સાંભળીને રાજબજારે ચાલીને સવારીની સાથે ગામને દરવાજે પધાર્યા. ભારે ઢોલ અને શરણાઈ વાગતા હતા, નરનારીઓ બધા જય જય આવો ધ્વનિ કરતા હતા. શ્રીહરિની આગળના ભાગમાં ચોપદાર ઊંચે અવાજે છડી પુકારતો હતો. શ્રીહરિના શિર ઉપર છત્ર ધરાવ્યું હતું, તેની શોભાનો કોઈ પાર રહ્યો નહીં. શ્રીહરિ જ્યારે કુંડળ ગામની બહાર નીકળ્યા ત્યારે બધા ત્યાં આવીને મળ્યા, દંડવત કરીને શ્રીહરિના ચરણોમાં પડ્યા. સહુના મનમાં ઘણો ઉત્સાહ હતો. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ચરણોમાં સહુ આવીને પડ્યા, પછી મનમાં ઘણો જ હરખ રાખીને ઘોડેસવાર થયા. કુંડળ ગામના બીજા બધા લોકોને પાછા વાળ્યા, પણ તે ગામના વડીલ હરિભક્તોને સહુને સાથે લીધા. શ્રીહરિનો અશ્વ ઘણા વેગથી ચાલતો હતો, તેને ધીમો કરવા માટે શ્રીહરિ કુંડાળે ફેરવા લાગ્યા. અશ્વને ઘણા વેગથી વારંવાર વર્તુલાકારે ફેરવ્યો, તેનાથી અશ્વના અંગે અંગમાંથી અપાર પરસેવો નીકળ્યો, મોઢામાંથી ઘણું ફીણ નીકળ્યું, તે ગલોફાની બહારના ભાગમાં લાગી ગયું, થરથર ધ્રુજવા લાગ્યો. શ્રીહરિએ તેની લગામ હાથમાંથી મૂકી દીધી, છાતીમાં શ્વાસ ભરાઈ ગયો. પછી સાથીદારો પાછળ ચાલવા લાગ્યા. શ્રીહરિનું મુખ ચંદ્ર સમાન લાગતું હતું, તેની અદ્ભુત શોભાના વખાણ થઈ શકતા નથી. પરસેવાના કણ મુખ ઉપર છવાઈ ગયા હતા, તેના ઉપર સૂર્યના કિરણો પડતા હોવાથી તે કણ ઝગમગ ઝગમગ ચળકાટ કરી રહ્યા હતા. ચો તરફ તારાઓની વચ્ચે રહેલા ચંદ્રમાની જેમ શ્રીહરિના મુખની શોભા પ્રસ્વેદ બિંદુઓના ચળકાટથી અદ્ભુત લાગતી હતી, માનો તે મુખ ઉપર ઘણા ચમકતા મોતી ન હોય તેવા શોભતા હતા. શ્રીહરિની મૂર્તિની શોભા સિંહ રીતે વર્ણવવી, તેમના જેવું બીજાનું કોઈનું રૂપ જ નથી. લોકમાં તેમની ઉપમા આપીએ એવું બીજું ક્યાંય રૂપ જ નથી. શ્રીહરિનું રૂપ આવું મહાન અલૌકિક છે. દરબારો શ્રીહરિના અશ્વના વખાણ કરતા બોલ્યા, આ ભૂમિ ઉપર આવો બીજો કોઈ અશ્વ નથી, માનો ગરુડ જ અશ્વનું રૂપ લઈને આવ્યા છે એવું
અમને અશ્વને ફરતો જોઈને જણાતું હતું. પવનનો અને ચમકતી વીજળીનો વેગ અપાર હોય છે, તેના કરતાં પણ અશ્વનો વેગ અપરંપાર દેખાતો. કમાનમાંથી છોડેલા તીરથી પણ અને બંદૂકમાંથી છૂટેલી ગોળીના કરતાં પણ વિશેષ આ અશ્વનો વેગ જણાયો છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, દરબારો સાંભળો, હું કહું છું કે આ અશ્વનો વેગ એટલો ભારે છે કે તેના ઉપર બેઠેલા સવારનો શ્વાસ પણ થંભી જાય. શ્રીહરિને દરબારો આવી વિનોદની વાતો કરતા ચાલ્યા જતા હતા, તેવામાં ખાંભડા ગામ પાસે આવી ગયા. તે ગામના ભાવિક સત્સંગીજનોએ શ્રીહરિનું નામ સાંભળ્યું. તુરંત જ ગામના વડીલો શ્રીહરિની સામે દોડીને આવ્યા. ઘણી ભાવનાથી આગ્રહભરી વિનંતી કરીને ગામમાં લઈ ગયા. ઘણા ભાવથી શ્રીહરિને ઘેર ઘેર પધરાવ્યા. પલંગ ઉપર પધરાવીને પ્રેમભાવથી પૂજા કરી સાકરના થાળ ભરી ભરીને ઘણા હેતથી શ્રીહરિને સમીપે ધર્યા. અતિશય આદરથી શ્રીહરિના લાટમાં કુંકુમનો ચાંદલો કરતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં કાઠી દરબારોની સંસ્કૃતિ અને ભોજાચારણે કરાવેલા સત્સંગની વાત કહી પછી શ્રીહરિ ખાંભડા પધાર્યા. એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.